હેલો એવરી વન વેલકમ બેક હિયર વી આર સ્ટડીંગ અબાઉટ સ્કોપ એન્ડ હિસ્ટ્રી ઓફ માઇક્રોબાયોલોજી એન્ડ ટુ ટોપિક ઇઝ અબાઉટ એમિનન્ટ સાયન્ટિસ્ટ જે આજનો ટોપિક છે એમિનન્ટ સાયન્ટિસ્ટ જેનું નામ છે એની અંદર આપણે જોઈશું કે કયા અલગ અલગ સાયન્ટિસ્ટ હતા અને એની કઈ કઈ વસ્તુ ડિસ્કવર કઈ રીતે એનું કોન્ટ્રીબ્યુશન શું હતું એના વિશે આજે આપણે લર્ન કરશું ના ફર્સ્ટ ઓફ ઓલ માઇક્રો ઓર્ગેનિઝમ કે પછી માઇક્રોબ્સ જે છે એનું ડેફિનેશન વન લાઈનમાં અગર કેવું હોય તો શું મતલબ એ કોણ હોય શું હોય છે માઇક્રો ઓર્ગેનિઝમ કોણ હોય તો એ દે આર એક્સ્ટ્રીમલી યુઝફુલ એઝ એક્સપેરિમેન્ટલ મટીરિયલ એટલે કે એક્સ્ટ્રીમલી યુઝફુલ હોય છે અમુક અમુક એવા પણ હોય જે પેથોજેનિક હોય જે ડિઝીઝ કોઝ કરી શકે બેય હોય છે હાર્મફુલ પણ અને બેનિફિશિયલ પણ અમુક કેરેક્ટરિસ્ટિક્સ દીધી છે એના વિશે કે સિમ્પલ છે સિમ્પલી એ લોકો ગ્રો થઈ શકે આરામથી સ્ટ્રક્ચર છે એ એકદમ સિમ્પલ હોય છે ગ્રો રેપિડલી ફટાફટ ગ્રો થઈ શકે કેન કલ્ચર ઇન લાર્જ ક્વોન્ટિટીઝ ઇન ટેસ્ટ ફ્લાસ્ક ટેસ્ટ ટ્યુબ અને ફ્લાસ્કની અંદર તમે લેબોરેટરીમાંની અંદર એને ઇઝીલી લાર્જ ક્વોન્ટિટીમાં એટલે વધારે અમાઉન્ટમાં એને ગ્રો કરી શકો કલ્ચર કરવું એટલે જ ગ્રો કરવું નેક્સ્ટ છે કે રિકવાયર લેસ સ્પેસ એન્ડ મેન્ટેનન્સ એટલે કે મેન્ટેનન્સ અને જે જગ્યા જોઈએ એની એકદમ ઓછી હોય ઇઝી ટુ વર્ક વિથ મટીરિયલ ફોર સ્ટડીંગ કોમ્પ્લેક્સ પ્રોસેસીસ ઓફ મેટાબોલિઝમ જે હાયર ઓર્ગેનિઝમ્સ હોય જેમ કે પ્લાન્ટ છે એનિમલ છે એની અંદર જે પણ મેટાબોલિક પ્રોસેસીસ હોય કે પાથવે જે હોય છે એની અંદર અગર સ્ટડી કરવું પડે આપણે તો એ થોડુંક કોમ્પ્લેક્સ થઈ જાય શું કામે કોમ્પ્લેક્સ થઈ જાય કેમકે હાયર ઓર્ગેનિઝમની અંદર એનું જે સ્ટ્રક્ચર હોય એ કોમ્પ્લેક્સ હોય એટલા માટે તો એવા પાથવેની જ્યારે સ્ટડી કરવી હોય તે વખતે આપણે માઇક્રો ઓર્ગેનિઝમને યુઝ કરી શકીએ શું એ બિકોઝ માઇક્રો ઓર્ગેનિઝમનું જે સ્ટ્રક્ચર છે એ એકદમ સિમ્પલ હોય છે એટલા માટે હવે જે માઇક્રો ઓર્ગેનિઝમના અંદર જે પણ પ્રોસેસિસ છે કે મેટાબોલિક પ્રોસેસ કહી શકો કે પછી મેટાબોલિક પાથવે કહી શકો રાઈટ મેટાબોલિક પાથવેનો મતલબ શું થાય કે કયા એવા પાથવે છે જેને યુઝ કરીને એ લોકો એનર્જી મેળવે એનર્જી પ્રોડક્શન કરે ફાઇન તો એ જે પાથવેઝ છે એ સિમિલર હોય કોનાથી તો પ્લાન્ટ્સથી અને એનિમલ્સથી એટલા માટે જ આપણે આવા પાથવેની સ્ટડી કરવી હોય તો આપણે માઇક્રો ઓર્ગેનિઝમને યુઝ કરી શકીએ નેક્સ્ટ પોઈન્ટ છે કે માઇક્રોબ્સ કેન બી યુઝ ટુ સ્ટડી સિન્થેસિસ ઓફ એન્ટિબાયોટિક્સ ટોક્સિન્સ એનર્જી પ્રોડક્શન સર્વાઇવલ મેકેનિઝમ ઇન હાર્શ એન્વાયમેન્ટલ કન્ડિશન માઇક્રોબિયલ નાઇટ્રોજન ફિક્સેશન એક્સેટ્રા અગર આપણે સ્ટડી કરવી છે અમુક ટોપિક્સની જેમ કે એન્ટીબાયોટિક્સ કેવી રીતના બને ટોક્સિન કઈ રીતના બને એનર્જીનું પ્રોડક્શન કઈ રીતના થાય પછી સર્વાઇવલ મેકેનિઝમ એટલે કે કઈ રીતના ઓર્ગેનિઝમ એક્સ્ટ્રીમ કન્ડિશનમાં પણ સર્વાઈવ કરી શકે આ બધું જાણવું હોય આપણે તો માઇક્રો ઓર્ગેનિઝમની હેલ્પ લઈ શકીએ માઇક્રો ઓર્ગેનિઝમ આપણે યુઝ કરી શકીએ આ બધા સ્ટડી કરવા માટે ફાઇન નવ ફર્સ્ટ ઓફ ઓલ જે સાયન્ટિસ્ટ આવશે વેરી ઇમ્પોર્ટન્ટ છે જે છે એન્ટોની વેન લ્યુ લ્યુએનહુક એન્ટોન અમુક રેફરન્સ બુકમાં એનું નામ એન્ટોન લખેલું હોય અમુકમાં એન્ટોની લખે વન એન્ડ ધ સેમ છે ઓકે સો આ ફસ્ટ હતા જેનીએ ઓબ્ઝર્વ કર્યું હતું બેક્ટેરિયા અને પ્રોટોઝોઆને ફાઇન તો હી વોઝ ધ ફર્સ્ટ ટુ ઓબ્ઝર્વ બેક્ટેરિયા એન્ડ પ્રોટોસોઆ લ્યુએનહુક મેડ માઇક્રોસ્કોપ કન્સિસ્ટિંગ ઓફ અ સિંગલ હાઈ ક્વોલિટી લેન્સ ઓફ વેરી શોર્ટ ફોકલ લેન્થ એન્ટોની વેન લ્યુએનહુકે એક માઇક્રોસ્કોપ ફર્સ્ટ માઇક્રોસ્કોપ બનાવ્યું હતું એનીએ જેની અંદર જે લેન્સ હોય ફાઇન લેન્સથી જ ખબર પડે મતલબ મેગ્નિફિકેશન થાય તો જે લેન્સ યુઝ કર્યા હતા એની એ એક જ લેન્સ યુઝ કરી હતી બટ એની જે ક્વોલિટી હતી એ એકદમ હાઈ રાખી હતી ઇન સિક્સટીન સેવન્ટી ફોર હી ઓબ્ઝર્વડ પ્રોટોઝુઆ એન્ડ બેક્ટેરિયા એન્ડ નેમ્ડ ધેમ એઝ એનિમેક્યુલ્સ એટલે કે સિક્સટીન સેવન્ટી ફોર્થ ઇયરમાં આ માઇક્રોસ્કોપ એની જે બનાવ્યું હતું એના પછી એને યુઝ કર્યો અને એ લોકો ફર્સ્ટ ટાઈમ એ વખતે બેક્ટેરિયાને જોયા હતા એની પ્રોટોઝુઆને જોયા હતા અને તે વખતે એની બેક્ટેરિયા કે માઇક્રો ઓર્ગેનિઝમ નામ નહોતું દીધું એની ખાલી જનરલ એક વર્ડ યુઝ કર્યો એના માટે જે છે એનિમેક્યુલ્સ હી વોઝ એબલ ટુ આઇસોલેટ ફ્રોમ ડિફરન્ટ સોર્સેસ એઝ રેઇન વોટર પોન્ડ એન્ડ વેલ વોટર એન્ડ ધ હ્યુમન માઉથ એન્ડ ઇન્ટેસ્ટાઇન જે સેમ્પલ લીધું હતું માઇક્રોસ્કોપની અંદર જોવા માટે જેમાંથી એની બેક્ટેરિયા અને પ્રોટોઝોઆ ઓબ્ઝર્વ કર્યા હતા એ સેમ્પલ કયા હતા તો અલગ અલગ વોટર સેમ્પલ જ હતા અલગ અલગ જેમ કે રેઇન વોટર લીધું હતું પછી પોન્ડ વોટર પછી વેલ હોય એનું વોટર એક્સેટ્રા એક્સેટ્રા પછી હ્યુમન માઉથ માઉથની અંદરના પણ ઓર્ગેનિઝમ એને લીધા હતા અને એમાંથી એની માઇક્રોસ્કોપ ફર્સ્ટ એની જે જાતે બનાવ્યો હતો એને યુઝ કરીને સ્ટ્રક્ચર જોયું હતું શેપ અને સ્ટ્રક્ચર જોયું આ પિક્ચર છે આવી રીતના માઇક્રોસ્કોપ એને બનાવ્યું હતું અને આ બાજુમાં જે રાઇટ હેન્ડ સાઈડ છે એનું ડ્રોઈંગ હતું જે પણ એને ઓબ્ઝર્વ કરતો એન્ટોની વેન્્યુઅ જે પણ ઓબ્ઝર્વ એને ઓબ્ઝર્વેશન મળતું એ બધું એ એક બુકમાં પિક્ચર ડ્રો કરી લેતા બરાબર સો આ એનું ડ્રોઈંગ હતું આવી રીતના એને ઓર્ગેનિઝમ દેખાતા હતા માઇક્રોસ્કોપની અંદર યસ એ જ છે અલગ અલગ શેપના માઇક્રો ઓર્ગેનિઝમ એની ઓબ્ઝર્વ કર્યા હતા જે અત્યારે આપને ખબર છે રાઉન્ડ શેપ હોય તો એને આપણે કોકાઈ કહીએ જે અહીંયા છે આ જોઈ શકો પછી અગર રોડ શેપ છે તો એને બેસીલાઈ કહીએ રાઈટ પછી અવા શેપ કોમા શેપના હોય તો એને વિબ્રિયો કહીએ પછી સ્પાઈરલ શેપના હોય સ્પાઈરલ એટલે ગોલ ગોલ હેલિકલ શેપના હોય તો એને આપણે સ્પાયરેલા કહીએ એક્સેટ્રા ગોલ્ડન એજ ઓફ માઇક્રોબાયોલોજી એટલે કે એક ટાઈમ પીરિયડ હતો એટીન સિક્સટીથી લઈને નાઇન્ટીન હંડ્રેડ સુધીના જે ટાઈમ હતો એની એ જે ટાઈમ છે એને આપણે ગોલ્ડન એજ ઓફ માઇક્રોબાયોલોજી કહીએ શું કામે કેમકે આ જ ટાઈમની અંદર બહુ બધી નવી નવી ડિસ્કવરીઝ કરી હતી જે માઇક્રોબાયોલોજી ફિલ્ડ જે છે એને આગળ લઈ ગઈ હતી ફાઇન સો ધ પીરિયડ ફ્રોમ એટીન સિક્સટી ટુ નાઇન્ટીન હંડ્રેડ ઇઝ ઓફ્ટન એઝ ગોલ્ડન એજ ઓફ માઇક્રોબાયોલોજી

સો આ લોકોના વર્કના લીધે આ જે ટાઈમ પીરિયડ હતો એને ગોલ્ડન એજ કહીએ આપણે બીકોઝ આ જ ટાઈમની અંદર માઇક્રોબાયોલોજી જે ફિલ્ડ છે એઝ અ સાયન્સ એક્સેપ્ટેડ કર્યું અને આગળ એની અંદર એડવાન્સેસ આવ્યા તો નેક્સ્ટ સાયન્ટિસ્ટ છે રોબર્ટ કોચના વિશે જેને આપણે ફાઉન્ડર ઓફ મોર્ડન બેક્ટેરિયોલોજી પણ કહીએ ડેટ છે જ્યારે બોર્ન થયા હતા પછી નેક્સ્ટ ડેટ છે જ્યારે ડાય થયા હતા કન્ટ્રી જર્મનીના હતા ઓકે અને કઈ વસ્તુ માટે ફેમસ હતા કઈ વસ્તુ માટે નોન ફોર હતા તો ફર્સ્ટ ડિસ્કવરી ઓફ બેક્ટેરિયોલોજી સેકન્ડ કોચ પોસ્ચ્યુલેટ ઓફ જર્મ થિયરી પ્રીવિયસ લેક્ચરમાં આપણે વાત કરી હતી જર્મ થિયરીના વિશે ઓકે જેની અંદર રોબર્ટ કોચે અમુક પોસ્ચ્યુલેટ્સ આપ્યા હતા અમુક સ્ટેટમેન્ટ્સ આપ્યા હતા ફાઇન અને એ થિયરીનું કહેવું એમ જ હતું કે ગમે એ ડિઝીઝ થાય તો એ પર્ટિક્યુલર એક ઓર્ગેનિઝમના લીધે થાય છે તો આ કોચ પોસ્ચ્યુલેટ્સ કહીએ આપણે જેને તો એ એની જ આપ્યા હતા નેક્સ્ટ છે કે આઇસોલેશન ઓફ એન્થરાક્સ ટ્યુબરકોલોસિસ એન્ડ કોલેરા ટ્યુબ એન્થરેક્સ આ બધા ડિઝીઝના નામ છે એન્થરાક્સ ટ્યુબરકોલોસિસ એટલે કે ટીબી અને કોલેરા બરાબર તો આ ડિઝીઝ કયા ઓર્ગેનિઝમના થકી થાય છે એ પણ આની ડિસ્કવરી કઈ રીતે સો ફર્સ્ટ આ ડિઝીઝના વિશે જ છે ફર્સ્ટ પોઈન્ટમાં હી ડિસ્કવર્ડ ધ કોઝિટિવ એજન્ટ ઓફ એન્થ્રેક્સ એન્થ્રેક્સ એક ડિઝીઝ છે કોઝિટિવ એજન્ટ વર્ડનો મતલબ થાય કે કયા ઓર્ગેનિઝમના લીધે આ ડિઝીઝ થાય છે ફાઇન તો કોઝિટિવ એજન્ટ ઓફ એન્થ્રેક્સ ઇઝ બેસિલસ એન્થ્રાસિસ સેકેન્ડ કોચ ડિટોમાઇન ધ કોઝિટિવ એજન્ટ ઓફ કોલેરા કોલેરા એક ડિઝીઝ છે અને એનું કોઝિટિવ એજન્ટ કોણ છે તો વિબ્રિયો કોલેરે થર્ડ હી રિપોર્ટ ઇડ ધ પોઝિટિવ એજન્ટ ઓફ ટ્યુબર ક્લોસીસ ટ્યુબર ક્લોસીસ એટલે શોર્ટ ફોર્મમાં આપણે અત્યારે જે કહીએ ટીબી ફાઇન તો ટીબી કોના થકી થાય એનું કોઝિટિવ એજન્ટ શું છે તો માઇકોબેક્ટેરિયમ ટ્યુબર ક્લોસીસ આ એનીએ જ ડિસ્કવર કરીને આઇસોલેટ કર્યા હતા કોચ કન્ટિન્યૂ ટુ ઇમ્પ્રૂવ હિઝ મેથડ એન્ડ ટેકનિક્સ એની પોતાની જે મેથડ્સ અને ટેકનિક્સ જે પણ એનીએ બનાવી હતી અને હજી ઇમ્પ્રૂવ કરવામાં જ એ આખી ઓનો સ્પેન ગયો

કા પછી લિક્વિડ સ્ટેટમાં પણ હોઈ શકે જેને આપણે બ્રોથ કહીએ ફાઇન તો અગર સોલિડ સ્ટેટમાં છે તો એને આપણે અગાર કહેશું અગાર મીડિયમ કહેશું જેલ જેવું હોય અને અગર મીડિયા લિક્વિડ સ્ટેટમાં છે તો એને આપણે બ્રોથ કહેશું ફાઇન તો બ્રોથની અંદર જે લિક્વિડ સ્ટેટ છે એની અંદર અમુક પાવડર આપણે એડ કરવો પડે એ પાવડરનું નામ શું છે તો અગાર કે પછી જીલેટીન આ કમ્પાઉન્ડ છે સબસ્ટેન્સ છે જે અગર આપણે બ્રોથની અંદર એડ કરશું તો એ બ્રોથ અમુક ટાઈમ પછી સોલિડ બની જશે જેલ જેવું બની જશે ઓકે સો લુઈસ પાશ્ચર જે ટાઈમે એ આ બધા સ્ટડી કરતા હતા માઇક્રોર્ગનિઝમને ગ્રો કરવાની કલ્ચર કરવાની ફાઇન તો એ વખતે એનીએ બ્રોથ યુઝ કર્યો તો એઝ અ મીડિયમ લિક્વિડ સ્ટેટમાં યુઝ કર્યું હતું પણ રોબર્ટ કોચે હજી એને ઇમ્પ્રુવ કર્યું અહીંયા શું કર્યું તો બ્રોથની અંદર અગાર પાવડર એડ કરી દીધો કે પછી જીલાટીન એડ કરી દીધું જેનાથી લિક્વિડ જે હતું હવે સોલિડમાં કન્વર્ટ થઈ ગયું કેમકે હવે જેલ જેવું બની ગયું છે સોલિડ બની ગયું છે એટલે હવે એના ઉપર ઇઝીલી તમે માઇક્રો ઓર્ગેનિઝમને ગ્રો કરી શકો અને એનું સ્ટ્રક્ચર શેપ કઈ રીતના કોલોની બનાવે છે આ બધું જ તમે આરામથી સ્ટડી કરી શકો કેમ કેમ કે હવે સોલિડ સ્ટેટમાં આવી ગયું છે મીડિયમ એટલા માટે ઓકે સો અગર પેટ્રી પ્લેટની અંદર મીડિયા અગર તમે એને જેલ જેવું બનાવો સોલિડ સ્ટેટમાં ટ્રાન્સફોર્મ કરો તો આવી રીતના કંઈક સ્ટ્રક્ચર દેખાય પેટ્રી પ્લેટનું અને આ તમે જોઈ શકો અહીંયા જ્યાં નાના નાના ડોટ્સ છે એ બધા કોલોનીઝ છે બેક્ટેરિયાની કોલોનીઝ છે એટલે કે બેક્ટેરિયા ગ્રો થાય એના પછી આ ગ્રુપ બનાવી લે ફાઇન સો આવી રીતના દેખાય પેટ્રી પ્લેટની અંદર નેક્સ્ટ કોચ અસિસ્ટન્ટ જ્યુલિયસ રિચર્ડ પેટ્રી ડેવલપ ધ પેટ્રીડિશ વિચ મેડ ધ ઓબ્ઝર્વેશન ઓફ બેક્ટેરિયા ઈવન ઇઝ યર એના એક અસિસ્ટન્ટ હતા એનીએ પેટ્રીડિશની ડિસ્કવરી કરી પેટ્રિડિશ એટલે ઈચ આજી ગ્લાસની હોય છે અવિરિતના ઓકે સો એની ડિસ્કવરી એનીએ કરી અને એનાથી હજી વધારે ઇઝી થઈ ગયું બેક્ટેરિયાને ગ્રો કરવું આમુક અમુક સ્ટ્રક્ચર ડ્રો કરેલા હતા जयरे यहीं आइसोलेट था प्योर कल्चर में पॉजिटिव एजेंट ऑफ कॉलेरा ट्यूबरकुलोसिस, ट्यूबरकुलासिस्ट एंथ्रासिस तो आ एना डायग्राम्स फाइन नेक्स्ट कोच एंड हिज टीम ऑल्सो डेवलप्ड वेज ऑफ स्टेनिंग बेक्टेरिया टू इम्प्रूव द बेक्टेरियाज विजिबिलिटी अंडर द माइक्रोस्कोप मईक्रोस्कोपनी अंदर માઇક્રો ઓર્ગેનિઝમ જે છે એ ઇઝીલી તમને જોઈ ના શકો શું કામે કેમ કે માઇક્રો ઓર્ગેનિઝમ પાસે પોતાનો કલર ના હોય મોસ્ટ ઓફ માઇક્રો ઓર્ગેનિઝમ કલરલેસ હોય ઓકે સો માઇક્રોસ્કોપની અંદર તમે કઈ રીતના તો પછી જોઈ શકશો તો એના માટે એની સ્ટેનિંગ પ્રોસીજર કે સ્ટેનિંગ ટેકનિક બનાવી રોબર્ટ કોચે સ્ટેઇનિંગ એટલે શું તો બેક્ટેરિયાને કલર આપવો કલર કરવો ડાયને યુઝ કરીને કલર આપવો ફાઇન અને અગર કલરલેસ બેક્ટેરિયા જે છે એ કલર પોતે એબ્ઝોર્બ કરી લેશે તો હવે એ કલરફુલ થઈ જશે અને હવે અગર તમે માઇક્રોસ્કોપની અંદર એને જોશો તો તમને આરામથી ઇઝીલી તમે એને શેપ જે છે એનું સ્ટ્રક્ચર જે છે એ આરામથી હવે આઇડેન્ટિફાઈ કરી શકો ઓકે સો આ પણ સ્ટેનિંગ મેથડ જે છે બેક્ટેરિયાની એ પણ રોબર્ટ કોચે જ ડિસ્કવર કરી દીધી એન્ડ વેર એબલ ટુ આઇડેન્ટીફાય ધ બેક્ટેરિયલ કોઝિસ ઓફ ટ્યુબેક્લોિસ એન્થ્રેક્સ અને કોલેરા એ જ કીધું છે એનો પોઝિટિવ એજન્ટની પણ એની ડિસ્કવરી કરી હતી નાવ જર્મ થિયરીની અગર વાત કરીએ તો એની અંદર એની અમુક કોચ પોસ્ટલેર્સ આપ્યા હતા અને એના વિશે જોઈ લઈએ ફટાફટ ઓલરેડી આ પ્રીવીયસ લેક્ચરમાં આપણે સ્ટડી કરેલું જ છે બટ દેન ટુ રોબર્ટ કોચ ડેવલપડ અ સિરીઝ ઓફ પ્રોસીઝર બાય વિચ એ સ્પેસિફિક ઓર્ગેનિઝમ કુડ બી રિલેટેડ ટુ અ સ્પેસિફિક ડિઝીઝ એની અમુક એક્સપેરિમેન્ટ્સ કર્યા હતા જેને જેની અંદર એની એક થિયરી બનાવી હતી એમાંથી કે એ થિયરીનું શું કહેવું હતું કે ગમે એ ડિઝીઝ હોય તો એ એક એક જ ઓર્ગેનિઝમ થકી થાતું હશે ફોર એક્ઝામ્પલ અગર ટીબી છે ટ્યુબરક્લોિસ છે તો માઇકોબેક્ટેરિયમ માઇકો બેક્ટેરિયમ નામના જે ઓર્ગેનિઝમ છે એના થકી જ ટીબી થશે ઓકે સો એના માટે એની એક થિયોરી બનાવી હતી જેનું નામ છે જૉમ થિયો ઓફ ડિઝીઝ તો ફટાફટ પોઈન્ટ્સ જોઈ લઈએ ફર્સ્ટ પોસ્ટુલેટ્સ શું કહે તો ધ માઇક્રો ઓર્ગેનિઝમ મઝ બી પ્રેઝન્ટ ઇન એવરી કેસ ઓફ ધ ડિઝીઝ બટ એબસેન્ટ ફ્રોમ હેલ્ધી ઓર્ગેનિઝમ જે પણ ઓર્ગેનિઝમ જે પણ ઓર્ગેનિઝમને ડિઝીઝ થયું છે એની અંદર માઇક્રો ઓર્ગેનિઝમ પ્રેઝન્ટ હોવા જોઈએ બટ હેલ્ધીના અંદર પ્રેઝન્ટ ના હોવા જોઈએ હેલ્ધી એટલે જ કહીએ આપણે જેને ડિઝીઝ નથી થયું અગર ડિઝીઝ ના થયું હોય તો એની અંદર માઇક્રો ઓર્ગેનિઝમ પ્રેઝેન્ટ ના હોવા જોઈએ ફાઇન સેકન્ડ પોસ્ટ્યુલેટ કહે છે ધ સસ્પેક્ટેડ માઇક્રો ઓર્ગેનિઝમ મસ્ટ બી આઇસોલેટેડ એન્ડ ગ્રોન ઇન પ્યોર કલ્ચર સસ્પેક્ટેડ માઇક્રો માઇક્રોર્ગેનિઝમ એટલે કે જે ડિઝીઝ કરવાવાળા માઇક્રોર્ગેનિઝમ છે એને તમારે આઇસોલેટ કરવાના એટલે કે સેપરેટ કરવાના એના પછી એને ગ્રો કરવાના પ્યોર ફોર્મમાં એને ગ્રો કરવાના નેક્સ્ટ પોઈન્ટ છે ધ સેમ ડિઝીઝ મસ્ટ રિઝલ્ટ વેન ધ આઇસોલેટેડ માઇક્રો ઓર્ગેનિઝમ ઇઝ ઇનોક્યુલેટેડ ઇન અ હેલ્ધી હોસ્ટ જે પણ હવે પ્યોર કલ્ચરમાં ઓર્ગેનિઝમને આપણે ગ્રો કર્યા છે ફાઇન એ અગર આપણે હેલ્ધી એનિમલના અંદર ઇન્જેક્ટ કરીએ તો એ હેલ્ધી એનિમલને પણ હવે ડિઝીઝ થઈ જવું જોઈએ અને લાસ્ટ પોઈન્ટ ધ સેમ માઇક્રો ઓર્ગેનિઝમ મસ્ટ બી આઇસોલેટેડ અગેન ફ્રોમ ધ ડીઝીઝ હોસ્ટ સેકન્ડ જે હવે હેલ્ધી હતું એની હવે ડિઝીઝ થઈ ગયું છે એની અંદરથી જ્યારે આપણે ઓર્ગેનિઝમને આઇસોલેટ કરશું અને પ્યોર કલ્ચરમાં ગ્રો કરશું તો કોના જેવા હોવા જોઈએ ફર્સ્ટ એનિમલના અંદરથી જે આપણે મળ્યા હતા સેમ આઇડેન્ટિકલ જ હોવા જોઈએ આનાથી શું ખબર પડે કે ગમે એક ડિઝીઝ છે એ પર્ટિક્યુલર એક જ ઓર્ગેનિઝમથી થાય છે

અને લાસ્ટ યુઝ ઓફ સોલિડ કલ્ચર મીડિયમ ટુ ગ્રો બેક્ટેરિયા બેક્ટેરિયા ગ્રો કરવા માટે એની સોલિડ મીડિયમ બનાવ્યું હતું એ જ જેને આપણે અગાર કહીએ ઓકે જેલ જેવું હોય ઈ નાવ નેક્સ્ટ સાયન્ટિસ્ટ છે જે છે લુઈસ પાશ્ચર જેને આપણે ફાધર ઓફ માઇક્રોબાયોલોજી કહીએ ઓકે નાવ એની બર્થ ડેટ પછી જ્યારે ડાય થયા હતા ત્યારની ડેટ ક્યાંના હતા તો ફ્રાન્સ કન્ટ્રીના હતા અને કઈ વસ્તુ માટે એ ફેમસ હતા તો પાસ્ચરાઇઝેશન ફર્મેન્ટેશન પ્રોસેસ વેક્સિન્સ ફોર રેબીસ અને એન્થ્રેક્સ આ બધી વસ્તુ માટે ફેમસ હતા આની ડિસ્કવરી હતી ઓકે પાશ્ચરાઈજેશન એટલે જે મિલ્કને આપણે પાસ્ચરાઇઝ કરીએ ગરમ કરીએ રાઈટ એ પ્રોસેસ જે કહેવાય કહેવાયને અમૂલ મિલ્ક જે આવે એની જે એની પોલિથિન બેગ હોય પેકિંગ હોય પેકેજ હોય એની ઉપર જ લખેલું હોય પાશ્ચરાઈઝડ મિલ્ક એટલે કે પાશ્ચરાઈઝેશન પ્રોસેસ થયેલું મિલ્ક છે ફાઇન પાશ્ચરાઈઝેશન શું કામે કરવું જોઈએ તાકી મિલ્ક જે છે એ જલ્દી ખરાબ ના થાય એટલા માટે તો આ પ્રોસેસ આની લુઈસ પાશ્ચરે ડિસ્કવર કર્યો હતો નેક્સ્ટ છે ફર્મેન્ટેશન પ્રોસેસ ફર્મેન્ટેશનનો જે પ્રોસેસ છે એ પણ આની ડિસ્કવર કર્યો હતો ફર્મેન્ટેશન પ્રોસેસથી બહુ બધા અલગ અલગ પ્રોડક્ટ્સ અત્યારે આપણે બનાવી શકીએ જેમ કે એલ્કોહોલ છે કે અમુક ઓર્ગેનિક એસિડ છે એન્ટીબાયોટિક્સ છે વગેરે વગેરે આ બધાએ આપણે અત્યારે ઇન્ડસ્ટ્રી લેવલ ઉપર ફર્મેન્ટેશનનો પ્રોસેસ જ આપણે યુઝ કરીએ નોર્મલી ઘરમાં પણ ફર્મેન્ટેશન પ્રોસેસ આપણે યુઝ કરીએ અને એક્ઝામ્પલ છે જ્યારે આપણે બેટર બનાવીએ ઇડલી માટે ઢોસા માટે ખમણ ઢોકળા માટે વગેરે વગેરે તો એ પણ એક ફર્મેન્ટેશનનો પ્રોસેસ જ છે ઓકે અને લાસ્ટ છે વેક્સિન્સ માટે ફેમસ છે લોઈસ શ્ચર રેબીઝ અને એન્થ્રેક્સની વેક્સિન પણ આની જ ડિસ્કવર કરી હતી હી વોઝ અ ફ્રેન્ચ કેમિસ્ટ એન્ડ માઇક્રોબાયોલોજીસ્ટ હી ઇઝ નોન ફોર હિઝ ડિસ્કવરીઝ ઓફ પ્રિન્સિપલ્સ ઓફ વેક્સિનેશન માઇક્રોબિયલ ફર્મેન્ટેશન અને પાશ્ચરાઈઝેશન મેં જે હમણાં કીધું એ જ અહીંયા સેન્ટેન્સમાં લખેલું છે કે કઈ કઈ વસ્તુ કઈ કઈ ડિસ્કવરી કરી હતી તો પછી વેક્સિનેશનની પછી ફર્મેન્ટેશનની પાશ્ચરાઈઝેશનની આ બધા પ્રોસેસેસ જે છે એ ડિસ્કવર કર્યા હતા હી ક્રસ્ટ ધ ડોક્ટરાન ઓફ સ્પોન્ટેનિયસ જનરેશન સ્પોન્ટેનિયસ જનરેશનની જે થિયરી હતી વર્ષોથી જે લોકો એવું માનતા હતા કે નોન લિવિંગમાંથી લિવિંગ ઓર્ગેનિઝમ બને છે આ જે થિયરી હતી જેને સ્પોન્ટેનિયસ જનરેશન કહેવાય કે પછી એ બાયોજેનેસિસ કહેવાય એ થિયરીને લુઈસ પાશ્ચરે એન્ડ કરી હતી એના માટે એની એક એક્સપેરિમેન્ટ કર્યું હતું જેમાં એની એક સ્પેશિયલ ટાઈપના ફ્લાસ્ક બનાવ્યા હતા જેનું નામ છે સ્વાન નેક ફ્લાસ્ક ઓકે સો એ ફ્લાસ્કને યુઝ કરીને એની એક એક્સપેરિમેન્ટ કર્યું હતું અને એક્સપેરિમેન્ટ પછી કન્ક્લુઝન એ આવ્યું કે લિવિંગ થિંગમાંથી જ લિવિંગ થિંગ બને સો એના પોઈન્ટ્સ જોઈ લઈએ Experiments ઇન સ્વાન નેક ફ્લાસ્ક ડિસ્પ્રૂફ ધ થિયરી ઓફ એ બાયોજનેસિસ એટલે કે સ્પોન્ટેનિયસ થિયરીજી છે જેને એ બાયોજનેસિસ કહેવાય એને ડિસ્પ્રૂવ કર્યું એટલે કે ઇન શોર્ટ રોંગ પ્રૂફ કરી બોઇલ્ડ ધ ફ્લાસ્ક ઓફ બ્રોથ દેન લેફ્ટ દેમ ઓપન ટુ ધ એર એન્ડ એની ઓફ લાઈફ ફોર્સ તો પછી શું થાય એમાં રિઝલ્ટ શું મળ્યું હતું લાઈફ એપિયર્સ અગર તમે ફ્લાસ્કને ખુલ્લું રાખો તો એની અંદર માઇક્રો ઓર્ગેનિઝમ ગ્રોથ થવાના છે એ જ જગ્યાએ સ્વાન નેક ફ્લાસ્કનો અગર યુઝ કરો તમે એની અંદર બ્રોથ ભરો અને એમાં એને બોઇલ કરશો અને વેન ધ બ્રોથ ઇઝ ઇન સ્વાન નેક ફ્લાસ્ક વેન લેફ્ટ ઓપન ઇન એર એન્ડ એની ઓફ લાઈફ ફોર્સ નો લાઈફ એપિયર્સ બિકોઝ ધ એસ શેપ્ડ કરવેચર ટ્રેપ ધ માઇક્રોબ્સ નેક્સ્ટમાં અહીંયા ડ્રોઈંગ દીધું છે એનું આ સ્વાન નેક એનું શેપ છે આ ફ્લાસ્કનો શેપ છે એવો ફાઇન સો અગર તમે આને શ્વાન નેકને ખુલ્લો પણ રાખો ઓપન પણ રાખો તો પણ આની અંદરથી ઓર્ગેનિઝમ અંદર બ્રોથ પાસે ના પહોંચે શું કામે કેમ કે એની જે ડિઝાઇન છે એ જ આવી છે રાઈટ જે પણ ઓર્ગેનિઝમ આવતા હશે એરમાંથી એ અહીંયા ટ્રેપ થઈ જશે આગળ જઈ જ નહીં શકે અને આગળ બ્રોથ પાસે પહોંચશે નહીં તો પછી એ બ્રોથ જે છે એમનામ સારો જ રહેશે એનીએ આ જે આપણે સ્ટડી કરી હતી સ્પોન્ટેનિયસ જનરેશન બાયોજેનેસિસ ની થિયરી ઉપર પ્રીવિયસ લેક્ચર આખું કર્યું છે એની અંદર આ જ બધા એક્સપેરિમેન્ટ્સ છે રાઈટ સો અને અગર એનીએ પછી શું કર્યું એકાદ વરસ સુધી એમને મેં એને વેઇટ કર્યો તો એક વરસ સુધી કોઈપણ જાતનો ગ્રોથ નહોતો મળ્યો પછી એને શું કર્યું તો આ જે સ્વાન નેક જે છે આ નેક છે એને તોડી નાખ્યું ત્યાંથી તોડી નાખ્યું તો હવે માઇક્રો ઓર્ગેનિઝમ ડાયરેક્ટલી આની અંદર એન્ટર થઈ શકે અને કેમ કે એન્ટર થઈ શકે છે એટલે એક જ દિવસ પછી એને જ્યારે જોયું તો એની અંદર માઇક્રો ઓર્ગેનિઝમનો ગ્રોથ હતો તો આમાંથી એનીએ જે સ્પોન્ટેનિયસ જનરેશનની થિયરી હતી એને ડિસ્પ્રૂવ કરી દીધી નેક્સ્ટ છે પાશ્ચરાઈઝેશન ઓફ મિલ્ક બિયર એન્ડ વાઇન મિલ્ક છે બિયર છે વાઇન છે આ બધાને પાસ્ચરાઇઝેશનનો પ્રોસેસ આની ડિસ્કવર કર્યો હતો ફર્મેન્ટેશન બાય માઇક્રો ઓર્ગેનિઝમ માઇક્રો ઓર્ગેનિઝમને યુઝ કરીને કઈ રીતના આપણે ફર્મેન્ટેશન પ્રોસેસ કરી શકીએ એ પણ આની ડિસ્કવર કર્યું હતું પુટ એન એન્ડ ટુ ધ થિયોરી ઓફ એ બાયોજેનેસિસ ફર્સ્ટ ડેમોન્સ્ટ્રેટેડ દેટ એર કન્ટેન માઇક્રોબ્સ લુઈસ પાશ્ચર પહેલાં એવા માણસ હતા જેને એ ડેમોન્સ્ટ્રેટ કર્યું હતું કે માઇક્રો ઓર્ગેનિઝમ એરમાં પણ હોય છે નેક્સ્ટ ડિસ્કવર્ડ એનએરોબિક લાઈફ આનીએ એ પણ ડિસ્કવરી કરી હતી કે એરોબિક લાઈફ તો છે એટલે કે ઓર્ગેનિઝમ જેને ઓક્સિજન જોઈએ છે જીવવા માટે એવા ઓર્ગેનિઝમ તો છે જ પ્રેઝન્ટ છે જ બટ એની સાથે સાથે એવા ઓર્ગેનિઝમ પણ પ્રેઝન્ટ છે જેને ઓક્સિજન ના જોઈએ એબ્સન્સ ઓફ ઓક્સિજન હોય તો જ એ લોકો ગ્રો થઈ શકે એ પણ ડિસ્કવરી કરી હતી નેક્સ્ટ ઇન્ટ્રોડ્યુસ ધ ટર્મ્સ એરોબિક અને એનેરોબિક એ જ આની જ ટર્મ યુઝ કર્યા હતા એરોબિક એટલે જે ઓક્સિજન જોઈએ અને એનેરોબિક એટલે કે જેને ઓક્સિજન ના જોઈએ નેક્સ્ટ એસ્ટાબ્લિશ્ડ ધ જમ થિયોરી ઓફ ફર્મેન્ટેશન કેમિકલ ચેન્જીસ લાઈક ફર્મેન્ટેશન આર વાઇટલ પ્રોસેસીસ બ્રોટ અબાઉટ બાય ધ એક્ટિવિટી ઓફ માઇક્રોબ્સ લાઈક ઇસ્ટ અને બેક્ટેરિયા જે ફર્મેન્ટેશનની થિયરી છે એ પણ એના ઉપર પણ સ્ટડી કર્યું હતું અને એને એમ કીધું કે ફર્મેન્ટેશન જે છે એ બેક્ટેરિયા છે ઇસ્ટ છે આ લોકો ફર્મેન્ટેશન પ્રોસેસ કેરીઆઉટ કરી શકે સિમ્પલ એક્ઝામ્પલ કહીએ તો દૂધમાંથી જ્યારે દહીં બને યસ મિલ્કમાંથી કડ બને તો એ પણ ફર્મેન્ટેશનનો પ્રોસેસ જ છે મિલ્કની અંદર જે બેક્ટેરિયા હોય છે એ મિલ્કને કડમાં કન્વર્ટ કરે ફાઇન એવી રીતના નેક્સ્ટ સાયન્ટિસ્ટ છે જે છે એડવર્ડ જેનર

તો જે પણ માણસની અંદર ઇન્જેક્ટ કર્યું હતું આ વેક્સિન એ માણસને પછી સ્મોલપોક્સ નહોતા થાતા ઓકે સો આવી રીતના વેક્સિનેશન જે કોન્સેપ્ટ છે એ એડવર્ડ જેનરે કોઈન કર્યો હતો ડિસ્કવર્ડ ધ વેક્સિનેશન ફોર સ્મોલપોક્સ સ્મોલપોક્સની વેક્સિન ડિસ્કવર કરી રીતી ઇન સેવન્ટીન નાઇન્ટી સિક્સ આ એની એક સ્ટોરી છે કઈ રીતના એની ડિસ્કવરી કરી રીતી હતી રાઇટ એક એક લેડી હતી જેને કાઉપોક્સ થયા હતા એની અંદરથી એને એ જે ઇનોક્યુલેશન છે એ આઇસોલેટ કર્યું અને એક બોય હતો જેની અંદર એને ઇન્જેક્ટ કર્યું તો એને અમુક ટાઈમ સુધી થોડોક ફીવર આ તે નાઇન ડેઝ સુધી ફીવર વગેરે જોવા મળ્યો હતો પણ ટેન્થ ડે ઉપર એ પાછો જેવો પહેલાં નોર્મલ હતો એવો જ થઈ ગયો હતો અને એને લાઇફમાં આખી લાઈફમાં કોઈ દિવસ એને પાછા સ્મોલ પોક્સ થયા જ નહીં તો આવી રીતના વેક્સિનેશનનો ટર્મ જે છે એને યુઝ કર્યો હતો નેક્સ્ટ સાયન્ટિસ્ટ છે એ છે રોબર્ટ હુક હી ઓબ્ઝર્વ ધ માઇક્રોસ્કોપ હની કેવિટીઝ ઇન કોર્ક કોઇન ધ ટર્મ સેલ એન્ડ પબ્લિશ્ડ ઇન હિઝ ફાઇન્ડિંગ્સ એટલે કે જે રોબર્ટ હુક હતા એ ફર્સ્ટ એવા સાયન્ટિસ્ટ હતા જેને સેલ વર્ડ યુઝ કર્યો હતો કે સેલ વર્ડ જે છે એ કોઈન કર્યો તો ઓકે સો એને શું કર્યું તો એનો જે માઇક્રોસ્કોપ હતો એની અંદર એને ઓબ્ઝર્વ કર્યું હતું કે હનીકોમ જેવી અરેન્જમેન્ટ હતી હનીકોમ એટલે આવી રીતના હર્નિકોમમાં આવી રીતના અરેન્જમેન્ટ હોય રાઈટ તો અરેન્જમેન્ટ હતી એની નામ લીધું કે ધીસ ઇઝ સેલ ઓકે નેક્સ્ટ સાયન્ટિસ્ટ છે જે છે ફ્રાન્સિસ્કો રેડ્ડી અગેન સ્પોન્ટેનિયસ જનરેશન વર્સેસ બાયોજીનેસિસ વાળો જે આખી થિયરી છે એમાં વેરી ઇમ્પોર્ટન્ટ રોલ હતો ફ્રાન્સિસ્કો રેડ્ડીનો ઇટાલિયન ફિઝિશિયન હતા કેરીડ આઉટ અ સિરીઝ ઓફ એક્સપેરિમેન્ટ ઓન ડિકેઈંગ મીટ એન્ડ ઇટ્સ એબિલિટી ટુ પ્રોડ્યુસ મેગોટ સ્પોન્ટેનિયસલી આ ફ્રાન્સિસ્કો રેડ્ડીએ પણ એ જ પ્રૂફ કર્યું હતું કે સ્પોન્ટેનિયસ જનરેશન રોંગ છે એકચ્યુઅલી બાયોજીનેસિસવાળી જે થિયો છે એ કરેક્ટ છે નેક્સ્ટ સાયન્ટિસ્ટ છે જે છે એલેક્ઝેન્ડર ફ્લેમિંગ In 1928 Fleming observed that the growth of the bacterium Staphylococcus aureus was inhibited in the area surrounding the colony of a mold that had contaminated a petri plate. The mold was identified as Penicillium notatum and its active compound was named penicillin. Alexander Fleming ji okay, first antibiotic discovery okay and first antibiotic kai penicillin એન્ટીબાયોટિક એટલે શું થાય તો માઇક્રો ઓર્ગેનિઝમને જે કિલ કરવાની કેપેસિટી રાખે એવા જે કેમિકલ કમ્પાઉન્ડ્સ હોય છે એને આપણે એન્ટીબેક એન્ટીબાયોટિક કહીએ ઓકે એન્ટી એટલે અગેન્સ્ટ બાયોટિક એટલે લિવિંગ ઓર્ગેનિઝમના અગેન્સ્ટ કામ કરવાવાળા કમ્પાઉન્ડ્સ તો ફર્સ્ટ એન્ટીબાયોટિક જે પેનિસિલિન ઇન એલેક્ઝાન્ડર ફ્લેમિંગે ડિસ્કવર કરી હતી એની પાછળ પણ એક સ્ટોરી છે એ નોર્મલી એક પેટ્રી પ્લેટ ઉપર સ્ટેફેલોકોકસ ઓરિયસને ગ્રો કર્યા હતા ને કલ્ચર કર્યા હતા ફાઇન એક મીડિયા ઉપર અગાર મીડિયાના ઉપર સ્ટેફેલોકસ ઓરિયસ નામના જે બેક્ટેરિયા છે એને કલ્ચર કર્યા હતા એટલે ગ્રો કરવા હતા એને પછી અમુક દિવસ માટે બારે વયા ગયા હતા કામથી તો જ્યારે પાછા રિટર્ન આવ્યા તો એ પેટ્રી પ્લેટ હતી જેની અંદર એને સ્ટેફેલોકોકસ ઓરિયસને ગ્રો કર્યા હતા એ પ્લેટના અંદર બીજા ફંગસ એટલે કે મોલ્ડ કહી શકો તમે એની અંદર ફંજાઈ પણ ગ્રો થઈ ગઈ હતી ઓકે અને જ્યાં જ્યાં ફંજાઈ ગ્રો થઈ હતી એ જગ્યાએ સ્ટેફેલોપસ ઓરિયસ ગ્રો નહોતા થઈ શક્યા પછી એને શું કર્યું તો એક પેટર્ન મળી મળીને આખી પેટ્રી પ્લેટની અંદર અમુક અમુક જગ્યા એવી હતી જ્યાં બેક્ટેરિયા નહોતા ગ્રો થઈ શકતા હતા જ્યાં જ્યાં ફંજાઈ ગ્રો થઈ હતી ત્યાં બેક્ટેરિયા નહોતા ગ્રો થયા તો આની આના ઉપર પછી એને રિસર્ચ કર્યું કે આવું કેમ થયું હશે અમુક જગ્યાએ ગ્રો થાય છે અમુક જગ્યાએ નથી થતા એનું શું રીઝન હશે તો એના પછી એ જે ફંજાઈ છે એને એને આઇસોલેટ કર્યું એના પર બહુ બધું સ્ટડી રિસર્ચ વગેરે કર્યું અને એ ફંજાઈનું નામ પછી હતું કે પેનિસિલિયમ નોટાઇટમ નામની ફંજાઈ હતી જે એક કેમિકલ કમ્પાઉન્ડ બનાવતી હતી જેનું નામ છે પેનિસિલિન અત્યારે આપને ખબર છે કે પેનિસિલિન એન્ટીબાયોટિક છે એટલે કે એ બેક્ટેરિયાની કિલ કરી શકે એવી કેપેસિટીવાળી એવું એવું કેપેસિટીવાળું કમ્પાઉન્ડ છે ફાઇન સો એના એટલે કે એના પછી એની એ રિઝલ્ટ કન્ક્લુઝન એ કાઢ્યું કે પેનિસિલિન છે એક્ટિવ કમ્પાઉન્ડ છે જે એન્ટિબાયોટિક તરીકે કામ કરે છે અને જ્યાં જ્યાં આ કમ્પાઉન્ડ બન્યું છે એ એ જગ્યાએ સ્ટેફેલોકોકસ ઓરિયસ નામના બેક્ટેરિયા ગ્રો નથી થઈ શકા ઇન્હિબિટ વર્ડનો મતલબ છે ગ્રો ન થવું ફાઇન સો એવી રીતના એલેક્ઝાન્ડર ફ્લેમિંગે ડિસ્કવરી કરી હતી ફર્સ્ટ એન્ટીબાયોટિકની નેક્સ્ટ સાયન્ટિસ્ટ છે જે છે જ્હોન ટિન્ટ ઇન એટીન સેવન્ટી સિક્સ ડિસ્કવર્ડ ધેટ દેર વેર ટુ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ બેક્ટેરિયા અને એ ડિસ્કવર કર્યું હતું કે બે અલગ ટાઈપના બેક્ટેરિયા હોય છે બ્રીફલી એક હિટ સેન્સીટિવ અને એક હિટ રેઝિસ્ટન્ટ હીટ સેન્સિટિવ વર્ડનો મતલબ શું છે કે હીટથી એ લોકો ડિસ્ટ્રોય થઈ શકે કિલ થઈ શકે અને હીટ રેઝિસ્ટન્ટ વર્ડનો મતલબ શું છે કે હીટ આ તમે હીટ ટ્રીટમેન્ટ આપશો તો પણ આવા ઓર્ગેનિઝમ કિલ નહીં થશે ઓકે સો હીટ સેન્સિટિવમાં લઈ છે હીટ સેન્સિટિવવાળાનું બીજું નામ છે હીટ લબાઈલ ફોર્મ્સ કે પછી વેજીટેટિવ સેલ્સ ગમે એ વર્ડ યુઝ કરી શકો તમે જી ઇઝીલી ડિસ્ટ્રોય થઈ શકે અગર એને બોઇલ કરો કે હીટની ટ્રીટમેન્ટ આપો તો ઇઝીલી ડિસ્ટ્રોય થઈ શકે વેર એઝ સેકન્ડ જે પાર્ટ છે હીટ રેઝિસ્ટન્ટ ટાઈપ્સ નોન એઝ એન્ડોસ્પોર પ્રીવિયસ લેક્ચરમાં અગેન મેં આ ટોપિક કીધો તો એન્ડોસ્પોર એટલે શું હોય તો એન્ડોસ્ફોર એક સ્ટ્રક્ચરનું નામ છે જે બેક્ટેરિયા બનાવી લઈએ જ્યારે બારની કન્ડિશન ખરાબ થઈ જાય તે વખતે ઓકે જ્યારે બારની કન્ડિશન એન્વારમેન્ટલ કન્ડિશન અનસુટેબલ હોય ફાઇન તો તે વખતે બેક્ટેરિયા એક કવર જેવું બનાવી લઈએ જેની અંદર બધું ઇમ્પોર્ટન્ટ જે મટીરિયલ હોય ડીએનએ પ્રોટીન આ બધી વસ્તુ સ્ટોર કરી લઈએ અને એન્ડોસ્પોરનો જે કવર હોય એકદમ સ્ટ્રોંગ હોય રિજિડ હોય એટલે બહારની જે ખરાબ કન્ડિશન બની છે એ એને કોઈ પણ અસર ના કરી શકે અને આવી રીતના બેક્ટેરિયા સર્વાઈવ કરે ઓકે સો એ એ જે ટાઈપ ઓફ ઓર્ગેનિઝમ છે એને હીટ રેઝિસ્ટન્ટ કહેશો ટિંડા ડેમોન્સ્ટ્રેટેડ દેટ અલ્ટરનેટિવ પ્રોસેસ ઓફ હીટિંગ એન્ડ કૂલિંગ ઇફ રિપીટેડ ફાઈવ ટાઈમ્સ કેન કિલ ઓલ ધ એન્ડોસ્પોર હવે એન્ડો એનો મતલબ એવો નથી કે એન્ડોસ્પોર જી પણ બેક્ટેરિયા એન્ડોસ્પોર બનાવે છે એ કોઈ દિવસ કિલ થઈ જ ના શકે એનો મતલબ એવો નથી ઓકે એને તમે એવા એન્ડોસ્પોરવાળા જે ઓર્ગેનિઝમ છે એને તમે અગર પાંચ વાર હીટ આપો પછી કૂલ કરો પાછા હીટ આપો પાછું કૂલ કરો એવી રીતના ફાઇવ ટાઈમ તમે અગર રિપીટ કરશો ને તો એન્ડોસ્પોર પણ અમુક ટાઈમ પછી કિલ થઈ જશે અને આ પ્રોસેસને કહેવાય સ્ટેરિલાઇઝેશન ઓકે કિલિંગ ઓફ માઇક્રો ને કહેશું સ્ટેરિલાઇઝેશન ગમે એ જગ્યાએ આ અગર આપણે ગમે ફોર એક્ઝામ્પલ એક રૂમ છે જેની અંદર એર છે બરાબર તો એરમાંથી ને મારે કિલ કરવા હોય તો પ્રોસેસ કયો યુઝ કરીશ નો એવી જ રીતના વોટર છે વોટરમાંથી મારે બધા જ માઇક્રો ને કિલ કરી નાખવા હોય તો હું પ્રોસેસ કયો યુઝ કરીશ નો ઓકે જોસેફ લિસ્ટરજી છે વોઝ બોર્ન ઓન એપ્રિલ ફાઈ એટીન ટ્વેન્ટી સેવને જોસેફ લિસ્ટરના વિશે વાત કરીએ છીએ ઇંગ્લેન્ડમાં બ્રિટિશ સર્જન હતા અને સાયન્ટિસ્ટ હતા બેચલર્સ ડિગ્રી હતી એની એની પાસે મેડિસિન એન્ડ સર્જરીમાં ઓકે અને ફાધર ઓફ મોર્ડન સર્જરી જોસેફ લિસ્ટરને ફાધર ઓફ મોડન સર્જરી કહેવાય જોસેફ લિસ્ટર introduced new principles of cleanliness. He used aseptic methods thinking it would guarantee a પેશન્ટ safety. But patients died after the procedure from wards fever. Joseph Lister જે છે એને સર્જરી માટે બહુ જ step સ્ટેપ ડિસ્કવર કર્યો હતો અત્યારે આપને ખબર છે કે ગમે ત્યારે સર્જરી કે ગમે ઓપરેશન વગેરે થાય તો ડૉક્ટર્સ જે છે ગ્લવ્સ પહેરે માસ્ક પહેરે રાઈટ બટ પહેલાંના જમાનામાં જ્યારે આ વસ્તુ નહોતી ખબર તે વખતે જે પણ આવા ડૉક્ટર્સ હતા એ લોકો ઓપન સર્જરી એમનમ જ સર્જરી કરી દેતા ફાઇન કોઈપણ જાતની ક્લિનલીનેસ ન રાખતા તો આનાથી શું થતું કે ઓપરેશન કર્યા પછી જે પણ વસ્તુ એની યુઝ કરી હોય ઓપરેશન કરવા ટાઈમે એ વસ્તુમાંથી માઇક્રો ઓર્ગેનિઝમ એ પેશન્ટના અંદર એન્ટ્રી લઈ લે અને જે પેશન્ટ છે એને અમુક ટાઈમ પછી ઇન્ફેક્શન થવા લાગે અને અલ્ટિમેટલી મરી જાય ઓકે સો આવી રીતના થતું હતું તો આ વસ્તુ ઉપર એની ડિસ્કવરી કરી હતી અને એની એક ક્લિનલીનેસ માટે એક સ્ટેપ આગળ લીધો તો કે જેને આપણે કહીએ અસેપ્ટિક મેથડ સેપ્ટિક એટલે જ્યાં લિવિંગ ઓર્ગેનિઝમ હોય અસેપ્ટિક મેથડ એટલે શું કે એવા મેથડ યુઝ કરવા જેમાં માઇક લિવિંગ ઓર્ગેનિઝમ ના હોય ફાઇન તો જેમ કે સર્જરી છે ઓપરેશન વગેરે છે તો તે વખતે એવી જે જગ્યા છે જ્યાં પણ ઓપરેશન વગેરે થાય છે એ જગ્યામાં કોઈ પણ ઓર્ગેનિઝમ હોવા ના જોઈએ ફાઇન અગર ઓર્ગેનિઝમ હશે તો એ પેશન્ટને ઇન્ફેક્શન લાગી જશે તો આ જે છે એ પ્રોસિજર છે આને જોસેફ લિસ્ટરે યુઝ કર્યું હતું ફર્સ્ટ ટાઈમ સો લિસ્ટર કેમ અપ વિથ અ ડિસઇન્ફેક્ટન્ટ સ્પ્રે વિથ કાર્બોલિક એસિડ તો કાર્બોલિક એસિડ રિસ રિડ્યુઝ ધ સ્પ્રેડ ઓફ જર્મ્સ એન્ડ રિડ્યુસ ધ રેટ ઓફ ઇન્ફેક્શન એની એક સબસ્ટેન્સ બનાવ્યું એક કેમિકલ બનાવ્યું જેને આપણે કાર્બોલિક એસિડ કહીએ ઓકે કાર્બોલિક એસિડ યુઝ કરીને એઝ અ ડિસઇન્ફેક્ટન્ટ જેમ અત્યારે કેમ આપણે સેનિટાઈઝ કરીએ હાથને રાઇટ સુકામે સુકામે શું થાય એનાથી તો સેનિટાઈઝર જે હોય એની અંદર આલ્કોહોલ પ્રેઝન્ટ હોય અને કેમ કે આપણે સેનિટાઈઝર આપણા હાથ ઉપર રબ કરીએ એનાથી શું થાય તો હાથના ઉપર કે ગમે બોડી સરફેસ ઉપર માઇક્રો ઓર્ગનિઝમ હશે થી કિલ થઈ જશે ફાઇન સો એ સેપ્ટિક મેથડ તમે એને કહી શકો તો એવી રીતના કાર્બોલિક એસિડ એની યુઝ કર્યું હતું અને અગર કાર્બોલિક એસિડ યુઝ કરતા તો એમાંથી જે જમ્સ હોય એનો સ્પ્રેડ ના થતો અને ઇન્ફેક્શનનો જે રેટ હતો એ એકદમ ઓછો થઈ જતો એ સિરીઝ ઓફ ડિસ્કવરીઝ મોસ્ટલી ઇન્વોલ્વિંગ આઈડેન્ટિફિકેશન ઓફ એજન્ટ ઓફ ડિઝીઝ ડેવલપડ એન્ડ અવેરનેસ દેટ ઇન્ફેક્શિયસ ડિઝીઝેસ વેર કોઝડ માય માઇક્રો ઓર્ગેનિઝમ એન્ડ ધ ચેન ઓફ ટ્રાન્સમિશન કુડ બી બ્રોકન લેડ ટુ સ્ટેરિલાઇઝેશન પ્રેક્ટિસિસ ઇન હોસ્પિટલ્સ હોસ્પિટલ્સની અંદર જે પણ આ ઓપરેશન થિયેટર હોય કે ગમે એ પ્રોસીજર હોય તો એની અંદર સ્ટેરિલાઇઝેશન કરવું કમ્પલસરી હતું શું કામે અગર ઇન્ફેક્શન ના થવું જોઈએ પેશન્ટને એ ધ્યાન રાખવું હોય આપણે તો સ્ટેરિલાઇઝેશન વેરી ઇમ્પોર્ટન્ટ સ્ટેપ હતો pasteurization ઓફ milk, purification ઓફ વોટર control ઓફ insects, કેર ઇન પ્રિપેરેશન ઓફ ફૂડ ફોર કન્ઝપ્શન એક્સેટ્રા બધી જ એની ડિસ્કવરી કરી હતી નેક્સ્ટ સાયન્ટિસ્ટની ટીમ છે જે જે ફેડરિક અને ફેલિક્સ નામના બે scientist હતા એનીએ રેકોગનાઈઝ દેટ સમ વાયરસ એઝ ઇન્ફેક્ટ બેક્ટેરિયા અને એ રેકોગ્નાઇઝ કર્યું હતું કે આઈડેન્ટિફાઈ કર્યું હતું કે અમુક એવા વાયરસ પણ પ્રેઝન્ટ છે જે બેક્ટેરિયાને ઇન્ફેક્ટ કરે છે ફાઇન એને શું નામ દીધું એનીએ બેક્ટેરિયો ફાજેસ અત્યારે આપણે એ જ યુઝ કરીએ વર્ડ રાઈટ પ્લાન્ટને જે ઇન્ફેક્ટ કરવાવાળા વાયરસ હોય એને પ્લાન્ટ વાયરસ કહીએ એનિમલને ઇન્ફેક્ટ કરવાવાળા વાયરસ હોય એને એનિમલ વાયરસ કહીએ એવી જ રીતના જે બેક્ટેરિયાને ઇન્ફેક્ટ કરવાવાળા વાયરસ હોય એને બેક્ટેરિયો ફાજ કહીએ તો આ સાયન્ટિસ્ટે ડિસ્કવર કર્યું હતું ફર્સ્ટ ટાઈમ નેક્સ્ટ છે વેટ્સન એન્ડ ક્રિક ફ્રેન્કલિંગ એન્ડ વિલ્કિન્સ વેટ્સન એન્ડ ક્રીક આપને ખબર છે ડીએનએનું સ્ટ્રક્ચર જેની ડીએનએનું સ્ટ્રકચર આપ્યું હતું રાઈટ સો ઇન નાઇન્ટીન ફિફ્ટી થ્રી વેટસન એન્ડ ક્રીક ડિટોમાઇન ધ સ્ટ્રક્ચર ઓફ ડીએનએ દે યુઝ દેર રિસર્ચ ટુગેધર વિથ રિસર્ચ ઓફ ફ્રેન્કલિન એન્ડ વિલ્કિન્સ ટુ ડિટોમાઇન ધ સ્ટ્રક્ચર ઓફ ડીએનએ મોલિક્યુલ ડીએનએ મોલિક્યુલનું કઈ રીતના સ્ટ્રક્ચર હોય ડબલ હેલિક સ્ટ્રક્ચર હોય રાઇટ ડબલ સ્ટેન્ડેડ હોય બે સ્ટેન્ડ હોય આ જે સ્ટ્રક્ચર છે એ વોટસન એન્ડ ક્રિકે આપી હતી આવી રીતનું નેક્સ્ટ સાયન્ટિસ્ટ છે ફેડરિક ગ્રીફિક હી વોઝ એ બ્રિટિશ બેક્ટેરોલોજીસ્ટ હુઝ ફોકસ વોઝ ધ એપિડેમિયોલોજી એન્ડ પેથોલોજી ઓફ બેક્ટેરિયલ નિમોનિયા જે પણ નિમોનિયા પણ એક ડિઝીઝ છે ઓકે એના ઉપર આની સ્ટડી કરી હતી બ્રિટિશ બેક્ટેરોલોજીસ્ટ હતા ઇન જન્યુઆરી નાઇન્ટીન ટ્વેન્ટી એટ રિપોર્ટેડ વોટ ઇઝ નાવ નોન એઝ ગ્રીફીથ્સ એક્સપેરિમેન્ટ એની નાઇન્ટીન ટ્વેન્ટી એથ યરમાં એક એક્સપેરિમેન્ટ બનાવ્યું હતું કેરી આઉન કર્યું હતું જેને અત્યારે આપણે ગ્રીફીથ એક્સપેરિમેન્ટ તરીકે જાણીએ છીએ ધ ફર્સ્ટ વાઇડલી એક્સેપ્ટેડ ડેમોન્સ્ટ્રેશન ઓફ બેક્ટેરિયલ ટ્રાન્સફોર્મેશન વેર બાય એ બેક્ટેરિયમ ડિસ્ટિંકલેવલી ચેન્જેસ ઇટ્સ ફોર્મ એન્ડ ફંક્શન આ એક્સપેરિમેન્ટથી શું ખબર પડતી હતી કે અમુક અમુક એવા બેક્ટેરિયા હોય છે જે પોતાનું ફોર્મ અને ફંક્શન જે છે અમુક ફંક્શન પોતે ચેન્જ કરી શકે કઈ રીતના તો એ ટ્રાન્સફોર્મેશન થઈને નાવ ટ્રાન્સફોર્મેશન એક મેથડ છે જેનાથી એક બેક્ટેરિયા પોતાનો ડીએનએ બીજા પાસે પહોંચાડી શકે ઓકે તો ડીએનએ અગર નવો ડીએનએ બેક્ટેરિયા પાસે આવે તો અમુક નવા ફંક્શન્સ પણ એની સાથે આવશે રાઈટ આ પ્રોસીજરને ટ્રાન્સફોર્મેશન કહેવાય બેક્ટેરિયલ ટ્રાન્સફોર્મેશન એફ ગ્રીફીત ફેડ્રિક ગ્રીફીથ એસ્ટાબ્લિશ ધ ફાઉન્ડેશન ઓફ મોલિક્યુલર જેનેટિક્સ અને અન્ય જ જે મોલિક્યુલર જેનેટિક્સ જે આખો ફિલ્ડ છે અત્યારે વેલ એસ્ટાબ્લિશડ એક ફિલ્ડ છે મોલિક્યુલર જેનેટિક્સ તો એ આ ફિલ્ડ ફેડ્રિક ગ્રીફીથે જ એસ્ટાબ્લિશ કર્યો હતો સો આવી રીતના અલગ અલગ એમિનન્ટ સાયન્ટિસ્ટ છે જેને સોસાયટીને કે માઇક્રોબાયોલોજી ફિલ્ડને બહુ બધું કોન્ટ્રીબ્યુટ કરીને આપ્યું છે બહુ બધી ડિસ્કવરીઝ કરી છે ઓકે સો થેન્ક યુ ફોર વોચિંગ